દેવ પાછા કર્યો. હું કેવા લાગે હે રાજા ઉજન, અમે બે આવ્યા, તને હજી અશાંતિ છે, અમે બે આવ્યા, તને હવા લાગ નથી. રાજા ઉજન ના કેવા લાગે, એ ભલા માણા આ હોના નું સિંહાસન રહ્યો હવા પાંચ મણ નું, એ કઈ ખવા હે, એ કઈ પાલક કે કામ કરશે, તો જેથી મારો એક દી જવાનું છે ને, જ્યાં ક્યાં કે મરી જવાનું, તો આ ખોખો એક દી શમશાનમાં લઈ જાહે, ત્યાં હું રાજા મટી જાય અને રંગ થઈ જાય, તો હાંભળ હાંભળ ભલા માણા. એટલે હું રોજ હાજે દી હાથમે, એટલે હું મહાણ ખડીમાં જાઉં છું, અને ગંધર્વ મહાણ કહેવાય. રાજા આયા જવાબ આપે, એટલે પાછા કર્યો ફટકારો કરીને કહેવા લાગે, હે ભલા માણા એક વખત મારો બની જાને, હું તારો બની જાઉં, તારે શમશાન જવાની જરૂર નહીં પડે, ભલા માણા તારે હવે નહીં મરવું પડે, છે ને પણ અત્યારે હાલમાં હે આપણે જે બોલ્યું છે ને, આપણે મેઘ તમે ભાળ્યો નથી, અને રાજા ઉજળના વીર વિક્રમ ને કોઈ ભાળ્યા નથી, માં ખોડિયાર ને આપણે નથી ભાળ્યા, ચામુંડા ને આપણે નથી ભાળ્યા, હે ભાળ્યા છે કોઈ, ભાળ્યા હોત કેજો, માં મેરડી ને નથી ભાળ્યા, હે એટલે ઓલાએ કીધું રાજા વીર વિક્રમે, ભલા માણ એક દી આ ખોખો પડી જાય ને, આ ખોખાને પડવા નથી દેવો ને અમર રાખવું છે, તો આની માથે આવા સંત છીપો મારે, હે કેવો છીપો મારે, મનને વાણી એ જ્યાં પગે નહીં, અજદાર અમર થઈ રિયે રે, મન રે વાણી યા પગે નહીં, આ પૃથ્વી વિજ્ઞાનું પાપ માંડવો, જો જો કોક જીવતા એ જોવો ને, જે ઘરે જાઉં આ બધાય ને એમ રાપશી, ઈ ઘર જીવતા કોક જોવો રે, મન રે વાણી બાળકી માથે ભોરા ચાંદી જેવા વાળ થઈ ગયા હોય, હાથમાં માણહની ખોપરી રહી ગઈ હોય, બઠણ હમાની બાળકી કાળું વઢણું, હાથમાં નાની એવી ખાંડુડી જેને શરી કહેવાય, રાજા ઉજળના ખુલી તલવારે મહાનમાં જયારે ફરવા લાગે અને ફરતા ફરતા કહેવાય છે, જ્યાં માણહને બાળ્યા હોય, જ્યાં માણહને દાટ્યા હોય, એની માથે આસન વાળી રાજા બિરાજમાન થાય, તરવાર થી કુંડાળો તાણે, એટલે બાળકી આમ નજર કરે, ઓહ વાહ ભાઈ વાહ, રોજે માતાને હાથ કરવો પડે ન કરવો પડે, કોઈની પાસેથી સત જ્ઞાન છે મિત્રો, હા સત છે જી, અને સત ન હોય તો આપણે પણ ન હોય,
જો બાપ જો બાર વાગ્યા નો સ્વાર બને હાથમાં જનક ખબર કહેવામાં આવે આ માણસ ને તુમલી ખબર કરી અને નાની બાળકી થઈ પૂજના રાજા ને કેવા લાગે કે હે રાજન હું તારા પર પ્રસન્ન છું જેના તારા આંગણે 33 કોટી દેવ નો વાહો અને એમાં જો હું ન હોય તો તારા રજવાડા માં અંધારું લાગે બાપ રાજા કેવા લાગે કે બાઈ કોણ છો તો માંગી જો આજ આપો નહીં ને તો ઉજળ નો રાજા વીર વિક્રમ ન કહેવાય દાનેશ્વરી સ્વભાવ બીક નહીં લાગે કે ના વીજળી ને અને મડા ને કઈ બીક ન હોય બોલ કોણ છો નનામી બાળકી મહાન ખડી ની માલપા ખડ 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 દાંત કાઢી જવાબ આપે હે રાજા હું મડા ખાઈ મેરડી સ્વભાવ ફરી જવાબ આપે મારી મડા ખાઈ મેરડી હે રાજા હવે મને તારા ઘરે લઈ જા હું મડા ખાઈ છું અને હવે તારે ભટકવાનું નથી બાપ લે બાપ પોતાનું કાળું ઓઢણું હતું ચાર છોડા ભેગા કરી હાર 21 નવ હતની ગાંઠો પાડી રાજા ઉજળની માથે મૂકે લે બાપ આને સોરાશી નું ખાતું કહેવાય જો મારી હારે જો સોરાશી નું ખાતું હાલે ને ને તો મહાણી દેવ નો કહેવાય બાપ મડા ખાઈ મેરડી નો કહેવાય વાહરી વાહ કોઈને અભિયા કરી છે કોઈને ઉગતા બોલીએ છીએ કોઈને અડકાય છે અને કોઈને મહાની હોય તો એક એક તમને આંકડો આવે ને એ વાર્તામાં તો હું તો કઉ છું કે આ ભુવામાં ફોટ હોય કઈ ની વસ્તી માં ફોટ હોય અને નગરી ના પૂરું પેલા હોય ને એમાં કાંક ફેર રહી ગયો હોય મારી નન્ના ની બાજી રમે રે આરે જીન પૂરી ગાલડી રમે ગુલાબ ના કટલી ની કહેવાય આજ આકલો આવે નહીં ને તો એ ભુવામાં ખોજ આ એ સામળિયા બ્રાહ્મણે લોટ માંગવામાં ક્યાંક દાબી હોય અરે રાજા ઉજળના હાલવા લાગે નનામી હાલવા દે નહીં મડા ખાય હાલવા દે નહીં ત્યારે અહીંયા રાજા ઉજળ શું કહેવા લાગે કે બાઈ એક કરતો જા મારે હવે
અમને ખબર પડશે, ખબર પડે તો કદાચ કોઈક પાળી જાય. હું રાજન છું ભલામણ, હે હા રાજા છું, હા. એટલે કેવા લાગે, પગે લાગે, આજીજી કરે, નનામી કેવા લાગે, ભલામણા પહેલાથી હાડીક્યા ખાતી આવું છું, માણહાના મડદા ભરકથી આવું છું. અને બાયુ જેમ લાકડાનો ભારો પસાડે હવારમાં પશુ પ્રભાતમાં, જો હાડક્યાનો તારા ફળિયામાં જો ભારો નાખતી ન આવું તો હું નનામી મેરડી ન કહેવાય કે છે. હે એ વેલ વીરા બેલ માર માર ગડો દે ઈરે માર માર જાઉં સે મહાન હવે જાવું છે, મૂલ્યા માણી ને મારવો છે, હલો સાંભળી સાંભળી જોની છે રે, સાંભળી સાંભળી જોની છે મે ભૂતડો હલો મહાન આગના ભાઈ હા એટલે રાજા ઉજણના ચાર રસ્તા પડ્યા, ન્યા સિંદુરીએ પાણો મૂકેલો અને જેટલા મરે એટલે ઠાઠડીના ચાર નાળીએ ન્યા ફોડવાના. ન્યા આવીને ઉભો રહ્યો એટલે ન્યા બાબરકા વાળ લઈ અને આમ જ્યાં જોયું રાડ નાખી તો ખાઈ ન જાવ ભલામણા. ઠાઠડી નીકળે એમાં કદાચ લોહી હોય, પણ જો તારી ઠાઠડીના શાર નાળીએ તો લો પણ જો એમાં કદાચ એ મયતમાં લોહી અને માંસ જો રાવા દઉં ને તો તો ભલામણા હું નનામી મેળી વિહામાની દેવ ન કહેવાય. હા રાજા શ્રી વિક્રમ કહેવા લાગે કે ઓલામાંથી નીકળતો આ ગાળિયો ક્યાં આવ્યો અને ઘરે જાશ એટલે મને વીર પાછા કર્યો ઢીયા કરી પૂછીએ કે આ ક્યાંથી લાવ્યો બધું ભલામણા.
ઘણી ગાળિયામાંથી નીકળે બોંદરે આવે એટલે આમ ક્યાં જોઈએ. જોજો માતા એની જો કોઈ બીજી ભાત નથી પડી ગઈ. મહાણીએ જાઓ, વિહામે જાઓ, ફળિયામાં ગોંદરે, માતા એકને એક છે. જેવા એને કામ કર્યા, જેવું એને આહાર આપ્યો એવા એના નામ પડે મિત્રો. ઉભો રહી જા બાપ, તારા દરવાજામાં જાતો નહીં. કેમ કે તારા ભજવાના નહીં મળવા? કદાચ કોઈને વાતાન હોય તારી રાણીઓમાં, અને હાથમાં મહિનો હોય, અને વાતાન ને આંગળી સિંધુ, અને બાળક ને જો ભરખી નો જાઉં તો ભલા માણા બાળ ખાઈ વેરડી નો કહેવાય કે છે. આ વાર્તા સાંભળીને કોઈ કરતા નહી હો. હા, નકર અમારે એક ગઢવી આવ્યા તો નહીં, કેતા હતા કે કરતા હોય કરી ખાઈ, નો કરી કગ, માથું રે શેવાળમાં નૂંચા રે પગ. જે કરતા હોય ની કરી ખવાય. ચોરી કરી હોય ને એને ચોર કહેવાય, પણ ચોર ની પડકે તમે બે હો ને એટલે બે બડા તમને મારે તો ખરા, ભલે કઈ ગુનો ન કર્યો હોય. હા, બે પડકે બેઠા તો ખરા ને. દંડ ગણતા માસ ગયા, વરહે આચર્યા હોરજે ભૂલી ગઈ સાહેબ એના નામે વેરી ગયા. અહીંયા રાજા વીર વિક્રમ રાત દિવસ નિંદ્રા આવે નહી કે થઈ ને કઈ, કરતા તો કરાઈ ગયો, ભજતા તો ભજાઈ ગયો, પણ હવે શું કરવું? મહાણી એનું ખાતું નનામી વિહામાની જેને બાળખાય આર્યો હોય. રાતના 12 વાગ્યાનો સમય બને, અહીંયા અઢિયા કરી જઈને પડકારો કરે કે રાજા ઉજવણના હે જો જાઉશું કે ક્યાં? સૂર્યનારાયણ ઉગ્યા પેલા એના મુખમાં સૂર્યમુખી રાવો છે, જગતો દેતવા જો લાવી તારી ગાદીના બીજા પુખતો જો બેહાડું નેને તો માનજે અઢિયાખીનો બેહાડેલો. એ રાજા હાંભળ હાંભળ, હું અઢી સમજ ની અઢિયા કરી બોલો છું કે કે માડે હું છે કે હજી તને કહેવાનું છે કે પણ મારી હવે એટલી થઈ જતી આ હાથાર તો ભેગા છે કે હજી બાકી છે કે જંગલમાં ખઠિયારા હોય અને કદાચ શિકારી પણ હોય, ઈ બાણ મારે ને પછી જનાવર મરે, અને ભલામાણા કદાચ
આકાશી અને મહાન ને ભેગા કરી અને વીર કામડજો જો માર્યા એને જોડાવું નહીં ને તો પાસા કર્યો હથવાડો ન કહેવાય. રાજા વીરવિક્રમ આજ કડું પડવા માંડી ઘણું ખાલાવાલા કરે કે ભાઈ સાહેબ કોઈ વાતે સોય બોલે કે તું સોય એમ હું સોડવી. રાજા વીરવિક્રમ વિચાર કરે માં અડિયાત્રી કહેવા લાગે હે રાજન હજી બાકી છે. ઓહો પણ બાકી છે તો હા ઘેર હા ભાઈ મરે ને જેથી માણસ મરી જાય ને તો ઘરમાં ઘીનો દીવો ધરાવે તને ખબર પડે એમાં કે ના ના પછી તારો જલમ થાય તું પરુ પાસમાં પડ્યો હોય લોહીને નદીમાં પડ્યો હોય તોય ને ઘરમાં ઘીનો દીવો થાય તારા ખાટલે જેથી તારા લગ્ન થાય તોય ઘીનો દીવો હોય અને જેથી તારો કારજ થાય ને તેથી ઘીનો દીવો હોય. હવે હું એને લેવા જાઉં છું જોઈ કે તારી મજા અને મારી મજા એ મને કહેતો ખરી કોણ જીવનાજી રે સવલે સુંડે એકજી ચાલતો પણ મારી સોચ સોચ મોસમ બંધી એ મન બોડિયા ને બોલાવે કોણ. 33 કોટી દેવ છે ને પણ એવો મોઢ ને એવો જ્ઞા ગણેશ નો હોય. હે જો કોઈ લાડવા ખવાયા હોય અને એમાં ખીચડી આપવી પડે એ ખીચડી એક દેવ ને ચડે છે પણ આપણે આવડા બધા પણ જાઓ બાપ હું બોલ્યો બોલું છું જો લેવા જાઉં છું અને એક તરફ ઘરે ઘોડિયું જો થવા દઉં ને હાત રાણી હું પણ હાથ તેરી એક રાણીઓ કહીને ભલા માણસ ભાઈડો તારા ઘરે ઘોડિયો થવા દઉં ને તો મારા ખાટલે આજ મારા પાલખે આજ બોડિયો વીર ગણેશ નો આવ્યો કહેવાય. હોય તો આવે ન હોય તો ન આવે. સામથી લાયો
તમે ભેળી જોર બાય હલો ઓર વિશે ઓર વિશે કાશ્મીર બંગડી ઓર વિશે હવે મહાન હવે જરૂર પડે છે ભાઈ હું ગાવ એમાં ચાર તો એક રૂપિયા ગયા હોય એક જ વધ્યો કોણ કોઈ લો કે જેને વરા માણા કઈ દિવાહ કર્યું ન પડે અને જો વડલા હલગાવ તો ન આવો ને તો ભલા માણા હું કોયલો વીર ન કહેવાય હે ઠાઠડી તારી નીકળે કાંઈ ત્યાં તારા વાહન લીજે તારું મળદું વાહન હોય અને જો કદાચ થોબોક દેતવાલે જો મોર હકું નહીં ને તો ભલા માં હું આઈ ગયો દેવ ન કહેવાય જેની તારા ફેરા ફરે અને તારી જે પાણીતર હોય એ શેડા શેડીને ગાંઠ પડે અને જો પેલા કદાચ સવરા મંડળીને મારી પાસે કદાચ નાળીને હવન કરાવતો ન આવો તો ભલા મને હું પાસ આખરી મળો ન કહેવાય અને આજ્યો દેવ કહેવાય છે કે આ ડાયરો હો એ કદાચ કેટલાનો ધર્મ સાચવો આપણે બાપા સામઠી લે તો આવે રાહડે
ખબર પડે
સોરી કર વાણિયા ની દુકાન ફાડ અને એમાંથી મેઘાદમર મને તું અને ગોમત થઈને ઓઢાડો જાવ બાપ જગમાલ કે હાન દુનિયા કે ના સાંધો સૂરજ ફરી જાય મારો મેરડી નો શબ્દ નહીં ફરે અહીંયા મેરડી ને હરે વચન બંધાણો જગમાલ અને કેવા લાગે કે માડી આ ગોમત રહી તો કાળી વેલ છે કાળી વેલ કેતા વેડવા વાઘરી હે વાવાદી વાવા અને માડી એમાં કદાચ મારી વાઘરણ ને આ નવું મેઘાવટ અમારે ઓઢાડ્યું તો કેમ થાય હા વાહ 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 ભગવતી વાહ મારા ઉગતા ફોન ની હા જીવો જીવો બાપ હે તારી ગમત ને ઉડાડવું છે હા ભલા મને ચોરી મેં કરાવી ઉગતા ફોન ની મેળડીએ હે વેડવા વાઘરી ના કુબાર ની દેવીએ અને તું એમ કે શું કહે નવું મેઘાડમર મારી ગમત વાઘરણી નું હા માડી હા ભાઈ નવું ઈ તારા દીકરાની હો તારા મરડા ની આગળ હાલે તને હારું નું લાગે હે નવું મેગા ડમર ગોમત નું રે નવું મેગા ડમર ગોમત નું રે જીવન જગમાલ મને ઓળખી લે ગાવડી છે સોરાશી નું ખાતું હાલે એમાં કદાચ જો વેડો વાગી દેવ ના ભૂવા કોઈ હોય અને એમાં મારી ઉગતા પોર ની દેવ ને લાવવાનું જો હું શું હાથ કરે ને તો હું કહું છું તમારે ક્યાંક આથમતા પોર ની તમને કોઈ કે પોરવી દીધી હોય હા ઉગતા